થી અને વિદ્યાર્થીઓને માસ્ક પ્રમોશન પંદર મે બાદ સમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લીધો છે સમગ્ર રાજ્યમાં ધોરણ દસ અને ધોરણ બારની ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી દસ મેથી પચીસમી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે આગામી તારીખ મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા પંદર દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે આ સાથે રાજ્યમાં ધોરણ એક થી નવ અને ધોરણ અગિયારમાં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે તો સાથે જ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ એકથી બારના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગખંડ શિક્ષણ આગામી દસમી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે રિપોર્ટ નર્મદા ન્યૂઝ ધોરણ દસ અને ધોરણ બાર વિદ્યાર્થીના જીવનકાળનો સૌથી મહત્વનો આ તબક્કો હોય છે દરેક વિદ્યાર્થી રાહ જોઈને બેઠું હોય છે કે આગળની કારકિર્દી આ વર્ષ પરથી હું કઈ રીતે મારી ઘડીશ પરંતુ આ વર્ષે આપણે જોયું છે જે રીતે શાળાઓ ખુલી જ નથી આ ઉપરાંત જે પ્રાથમિક શિક્ષણની આપણે વાત કરીએ તો ધોરણ એકથી નવ અને આ સાથે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની વાત કરવામાં આવી છે તો રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ દસ અને ધોરણ બારની જે બોર્ડની પરીક્ષાઓ છે તે આગામી દિવસો દરમિયાન મોકુફ રાખી છે અને કોરોનાની આ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય પણ કર્યો છે તો દસ મે ના રોજ ધોરણ દસ અને બાર ની પરીક્ષા નો પ્રારંભ થવાનો હતો પરંતુ હવે આ પરીક્ષા સ્થગિત રાખવામાં આવી છે અને આ સાથે ધોરણ એક થી નવ અને ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે વાલીઓ અને વિદ્યાર્થીઓ કઈ રીતે આ નિર્ણયને આવકારી રહ્યા છે આ સમગ્ર મુદ્દે જાણકારી આપશે અમારા સંવાદદાતા કમલ કમલ ત્રિવેદી લાઈવ રહ્યા છે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે ધોરણ એક થી નવ અને અગિયાર ના અને આ સાથે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે ચોક્કસ નિર્ણય તો લેવામાં આવ્યો પરંતુ આ નિર્ણય ક્યાંક મોડો છે અને આ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે જે ચોક્કસથી જણાવી દઉં કે રાજ્ય સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ધોરણ અને જે વિદ્યાર્થીઓ છે તેમને આપવામાં આવ્યું છે જ્યારે ધોરણ અને વિદ્યાર્થીઓ તેમની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ કરવામાં આવી છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓ શું માની રહ્યા છે સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવે છે કારણ કે જે રીતે અત્યારે હાલ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ આપણી સાથે છે વિદ્યાર્થીઓ પણ છે અને વાલીઓ પણ છે સીધા જ વાલીઓને પૂછીશું પહેલાં કે જે રીતે અત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ગઈકાલે પણ સીબીએસઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધોરણ દસની પરીક્ષા રદ કરવામાં આવી છે અને બારની જે છે એ મોકૂફ કરવામાં આવી છે જ્યારે આજે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે કે ધોરણ દસ અને બારની જે પરીક્ષા છે હાલ પૂરતી તેને મોકૂફ કરવામાં આવી છે સરકાર શ્રીનો ધન્યવાદ પહેલાં તો જે જજમેન્ટ લીધું છે જે નિર્ણય લીધો છે એ એમનો કેન્દ્ર સરકારને દેખીને લેવો પડ્યો છે ગુજરાત સરકાર જ્યાં સુધી કેન્દ્રનો ઓર્ડર નથી આવતો ત્યાં સુધી હલતી નથી વિપક્ષના લોકો જ્યારે જાગ્યા હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી ત્યારે વિપક્ષના કોંગ્રેસના લોકોએ પીએલ દાખલ કરી એના પછી હાઈકોર્ટે ટકોર કરી એના પછી સુપ્રીમ કોર્ટ ટકોર કરે છે એ દેખતા ગાંધીનગરની ચૂંટણી પણ રદ કરે એના પછી એક્ઝામ રદ કરવામાં આવે તે યોગ્ય નથી એકચ્યુલી આ ડિસિઝન એમને બહુ પહેલાં લેવો જોઈએ આ માર્ચ મહિનો ગયા માર્ચ મહિના એક વર્ષ પહેલાંનો જ છે એ દેખતા આપણાને અત્યારના વાલીઓના જે અમારે સંતોષિક છે ડિસિઝન ઘણો સારો છે પણ સ્ટુડન્ટનું અમારો જાન જોખમ બચી ગઈ છે અમે વાલી મંડળ તરફથી એ રજૂઆત કરી છે એ રજૂઆત અમારી સક્સેસફુલ રહી તેના માટે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા શિક્ષણ મંત્રીને ધન્યવાદ જે આપના દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ધોરણ દસ અને બારનો હજી પણ નિર્ણય નથી લેવામાં આવ્યો હાલ પૂરતું ખાલી રદ કરવાની વાત છે તો શું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી જોઈએ કે કેન્સલ કરવી જોઈએ શું માની રહ્યા નહીં એક્ઝામ તો એલરોડી એ લોકો ફીસ લઈ ચૂક્યા છે એક્ઝામ લેવી જ જોઈએ લેવી એના માટે જોઈએ કે બોર્ડ અને એક ટેન્થ અને ટ્વેલ્થ એક એ સ્ટેપ છે જે એમનું ભવિષ્ય છે છોકરાઓનું એને બે મહિના ત્રણ મહિના જે કંઈ ડિસિઝન આવે એમને એક્ઝામ તો લેવી જ પડશે કેમકે એ વસ્તુ આપણે માર્ક્સ એના થ્રુ ના જઈ શકીએ એને કાયદેસર લેશો પણ આફ્ટર કોરોના થોડોક લેવલ પર આવી જાય થોડું આપણું ગુજરાત ભારત સરકાર થોડુંક એક તકલીફમાંથી બહાર નીકળી જાય એના પછી બે મહિના ત્રણ મહિના પછી લેવી પડશે ચોક્કસથી પરીક્ષા લેવામાં આવે પરંતુ થોડો સમય આપવામાં આવે આપ શું માની રહ્યા છો એક વાલી તરીકે કે જે રીતે અત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ દસમા અને બારમાની પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે સરકારશ્રીનો બહુ સારો નિર્ણય છે આમ તો એવું જોવા જઈએ કે વિદ્યાર્થીઓ આખું વર્ષ દરમિયાન ઘરે જ રહ્યા છે કે ઓનલાઈન ક્લાસીસ ભણ્યા છે સમજો કે એમાં પણ એ શું ભણ્યા છે શું નથી ભણ્યા એટલે એક એ રીતે માસ પ્રમોશન આપવું જોઈએ એ સારી વસ્તુ છે અને એ જે વસ્તુ દસમા બારમાના જે વિદ્યાર્થીઓ છે કે જેમણે આખું વર્ષ આના માટે મહેનત કરી હતી પણ આ પરિસ્થિતિને જોતાં અત્યારે કોઈપણ જગ્યાએ બહાર જવાથી સંક્રમણમાં આવી શકો છો આ થઈ શકે છે તો એ જોતાં હાલ પૂરતી મોકૂફ રાખવી જોઈએ તેવું મારું માનવું છે ચોક્કસથી હાલ પૂરતી મોકૂફ રાખવી જોઈએ અને કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું જે રીતે અત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી છે આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છે ના હું તો કઉ છું મોકુફ રાખવી જોઈએ જો બે ત્રણ મહિના પછી સરકાર કોઈ નિર્ણય લે તો અમને કોઈ વાંધો નથી બાકી અત્યારનો ના લે કે કોરોના કેટલું બધું અત્યારે ચાલી રહ્યું છે એટલે ના જ લેવું જોઈએ ચોક્કસથી તો ધોરણ દસ અને બારના ના વિદ્યાર્થીઓને હજી થોડો સમય આપવો જોઈએ

ચોક્કસથી પંદર દિવસનો જો ટાઈમ આપવામાં આવશે તો તે પણ રિવિઝન સારી રીતે કરી શકશે કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે જોડાયા છે શું કહેશો જે રીતે આપ તૈયારી કરી રહ્યા હતા પરંતુ ક્યાંક અસમંજસ પણ હશે કે ક્યારે પરીક્ષા લેવાશે પરંતુ હવે આપને માસ પ્રમોશન આપી દેવામાં આવશે લે લેવાવી તો જોઈએ પણ અત્યારે જે આ છે અત્યારે કોરોના એ એના ધ્યાન રાખતા લેવાવી જોઈએ કેમ અત્યારે કો કોરોનાના કેસ છે બહુ જ હાઈ જાય હાઈ જાય છે એટલે ચોક્કસથી અન્ય બીજા વિદ્યાર્થી સાથે પણ વાતચીત કરીશું જે રીતે આપ ને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે કેટલો ઉત્સાહ કયા પ્રકારની તૈયારી કરતા હતા પરંતુ હવે જ્યારે માસ પ્રમોશન આપવામાં આવી છે ફર્સ્ટ ઓફ ઓલ તો અત્યાર સુધી અમને જાણ જ નથી કે એક્ઝામ ફાઇનલ લેવાશે કે નહીં લેવાય ને હવે જ ડિસિઝન આવ્યું છે કે માસ પ્રમોશન મળવાનું છે એટલે આખું યર મહેનત તો કરી હતી પણ જે ઓફલાઈનમાં થવી જોવે એ પ્રકારની તો નહીં ફિફ્ટી પર્સન્ટ એમાં લોસ અમને બી હતું એટલે આ સરકારની જે અત્યારે નવો નિર્ણય આવ્યો છે કે માસ પ્રમોશન મળવું છે એના સાથે સહમત જ છે

જે ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થી છે તેમના પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે હજી આવનારા દિવસોમાં નિર્ણય થશે પરંતુ અત્યારે વાલીઓમાં પણ એક પ્રકારની ખુશી જોવા મળી રહી છે સાથે જ વિદ્યાર્થીઓમાં કારણ કે જે રીતે અત્યારે હાલ સંક્રમણ વધી રહ્યું છે અને તેના જ કારણે ક્યાંક જો વિદ્યાર્થીની પરીક્ષા લેવામાં આવે તો બેઠક વ્યવસ્થા પણ કયા પ્રકારની ગોઠવી તે પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે જે રીતે હાલ અત્યારે સંક્રમણ વધી રહ્યું છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓનો પણ અભ્યાસક્રમ અત્યારે જે ઓફલાઈન હતો તે બંધ કરવામાં આવ્યું છે અને ઓનલાઈન રીતે ચાલુ હતો પરંતુ જે રીતે જો વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવે અને પરીક્ષા લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સંક્રમણ વધી રહે વધી શકે છે તેવી પણ ભીતિ હતી તેના કારણે જ આજે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જી

વાલીઓમાં પણ બંને પ્રકારનો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વાલીઓને એવું પણ માનવું છે કે જો પરીક્ષા લેવાય તો વિદ્યાર્થીઓનું વર્ષ દરમિયાન કઈ કેવા પ્રકારની એમને ભણતર કરવામાં આવ્યું છે અને તેની ગુણવત્તા જે છે એ ચકાસી શકાય પરંતુ અત્યારની હાલની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને કેટલાક વાલીઓનું એવું પણ માનવું છે કે જો માસ્ક પ્રમોશન જે આપવામાં આવ્યું છે તે યોગ્ય છે કારણ કે જો વિદ્યાર્થીઓ શાળામાં જશે અથવા તો ટ્યુશન ક્લાસીસમાં જશે તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે કારણ કે જે એકથી નવના જે વિદ્યાર્થીઓ છે એ નાની ઉંમરના હોય છે અને સાથે જ જે એકબીજા મિત્રો સાથે જે ભણતા હોય છે અને મસ્તી કરતા હોય છે અથવા તો રમવા જતા હોય છે તો ત્યારે પણ પણ ક્યાંક ને ક્યાંક જે માસ્ક છે જે તે ફેસ ઉપર રહેતું નથી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે કોરોનાના નિયમો છે તેનો પણ ભંગ થતો જોવા મળે કારણ કે જે રીતે અત્યારે હાલ સંક્રમણ વધી રહ્યો છે તો તેના કારણે જો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપલબ્ધ ભેગા થાય તો તેના કારણે સંક્રમણ પણ વધી શકે છે અને તેના જ કારણે અત્યારે હાલ વાલીઓમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વાલીઓને એવું પણ માનવું છે કે જો વિદ્યાર્થીઓને પરીક્ષા થાય તો તેનું મૂલ્યાંકન સાચી રીતે થઈ શકે તો કેટલાક વાલીઓનો એવો પણ મત છે કે જે આ માસ્ક પ્રમોશન કરવામાં આવ્યું છે તો તે યોગ્ય નિર્ણય છે જી બિલકુલથી ધન્યવાદ કમલ તમામ જાણકારી સાથે જોડાવા બદલ તો પંદર મે ફરી નવી તારીખો જાહેર થશે નવી તારીખ પહેલા વિદ્યાર્થીઓને સમય આપવામાં આવશે નિર્ણય જો વહેલો થાય તેવું પણ વાલીઓ કહી રહ્યા હતા આ ઉપરાંત નિર્ણયને આવકારદાયક તો ગણાવ્યો જ છે ચોક્કસથી કોરોનાની પરિસ્થિતિમાંથી આપણે જલ્દીથી ઉગરીએ અને ત્યાર પછી આ તમામ પ્રકારના જે પ્રયાસો છે તે સરકાર તો કરી રહી છે અને આ સાથે ધોરણ એક થી નવ અને અગિયારના વિદ્યાર્થીઓને માસ્ક પ્રમોશન આપવામાં આવ્યું છે જાહેરાત બાદ અનેક વાલીઓમાં અસમંજસતા પણ થઈ અને આ સાથે સરકારની જાહેરાતમાં ફી મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી વાત આગળ જામનગર ની કરીએ તો જામનગર